નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાછલા લેક્ચરમાં આપણે ભણ્યા હતા આદિકોષ કેન્દ્રીય કોષના અલગ અલગ રિબોસોમ્સ વિશે તથા અલગ અલગ સૂક્ષ્મ કણિકાઓ વિશે. ત્યારબાદ સુકોષ કેન્દ્રીય કોષમાં આવેલી રચના કે કયા કયા વર્ગનો સમાવેશ, કયા કયા સજીવોનો સમાવેશ સુકોષ કેન્દ્રીય કોષમાં થાય છે એના વિશે આપણે જોયું. ત્યાર પછી આજે આપણે હવે સુકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં આપણે ફિગર દ્વારા આપણે જોયું. હવે બંનેમાં આવતી એક રચના છે જેને આપણે કહીએ છીએ કોષરસ પટલ. તમને મિત્રો ખબર છે કોષરસ પટલ કઈ જગ્યાએ આવેલી હોય છે? તો કે કોષની બહારની સાઈડ. જો વનસ્પતિ કોષ હશે તો એમાં કોષ દિવાલ આવશે અને ત્યાર પછી કોષરસ પટલ આવશે, અને જો પ્રાણી કોષ હશે તો એ શું કરશે કે પહેલેથી જ કોષરસ પટલ આવેલું છે કે જે કોષની બહારનું આવરણ અર્ધ તરંગી આવરણની રચના કરતું હશે. તો આજે આપણે એની રચના, એનું કાર્ય, એની આ ફિગર કે જે આપણને એના દ્વારા સરળતાથી સમજવામાં આવે અને જે ટ્રાન્સપોર્ટેશન કરશે બહારના માધ્યમથી કોષની અંદરના માધ્યમમાં અને કોષની અંદરના માધ્યમથી બહારની બાજુના માધ્યમમાં જે કંઈ પણ ફેરફાર કરે છે, જે અણુઓને આવવા દે છે, તો એ આપણે જોવાનું છે પટલમય આવરણ રચના. બરાબર છે મિત્રો? મિત્રો વાત કરતા પહેલા મારે એમ કહેવાનું કે 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયેલી. મિત્રો માઇક્રોસ્કોપ અલગ અલગ તમે જોયા છે, બરાબર છે, કે ત્રણ પ્રકારના અલગ અલગ માઇક્રોસ્કોપ આવે કે ગ્લાસ માઇક્રોસ્કોપ કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં તમે જોયું હોય તો ડુંગળીના છાણના કોષ જે તમે ઈ માઇક્રોસ્કોપમાં જોયા છે. માઇક્રોસ્કોપ એટલે સૂક્ષ્મદર્શક નિયંત્રણ રાસાયણિક. બીજો માઇક્રોસ્કોપ જે છે લાઇટ માઇક્રોસ્કોપ કે જે લાઇટ માઇક્રોસ્કોપને મદદથી આપણે કોષ અથવા તો બેક્ટેરિયાને આપણે નરિયા કે માઇક્રોસ્કોપમાંથી આપણે જોઈ શકીએ છીએ, બરાબર. અને અત્યારે જે અત્યાધુનિક જે માઇક્રોસ્કોપની વાત કરી છે કે જે ડીએનએને પ્લસ એના આપણે જે કોષની અંદર બેક્ટેરિયાની અંદર રહેલા જે દ્રવ્ય છે એને પણ આપણે જોઈ શકવાની કેપેસિટી હોય તો એ કઈ છે? તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જ આપણે આ બાબત, આ વસ્તુ જોઈ શકીએ છીએ. મિત્રો તમને ઇન્ટરેસ્ટિંગ વાત કરું કે આખા ગુજરાતમાં જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, કૃષિ યુનિવર્સિટી, એમાં જ આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એક જોવા મળ્યો કે જે આખા એની સાઇઝ કેવી છે મિત્રો? તો કે એક રૂમ જેટલી સાઇઝ છે. બરોબર છે મિત્રો? કે એમાં જે ડિસ્પ્લે હોય એમાં આપણે નરી આંખે આંખેથી તો જોવાનું હતું, એનું જે એનું કોમ્પ્યુટર ઉપર જે ડિસ્પ્લે ઉપર જે ઇમેજ બને, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જે ઇમેજ બને એને કારણે આપણે અંદર ઇન ડિટેલ બધી વસ્તુ જોઈ શકીએ છીએ. તો મિત્રો આ જ્યારે એની શોધ થઈ, હવે તો ઘણો અપગ્રેડેશન છે, પણ જ્યારે એની શોધ થઈ તો સૌ પ્રથમ શું જોયું? તો કે મનુષ્યના રક્તકણ, આરબીસી જેને કહે ને, રેડ બ્લડ સેલ. બરોબર મિત્રો? કે સૌ પ્રથમ મનુષ્યનું રક્તકણ જોયું અને એ રક્તકણની ઉપરની દિવાલ આપણે સ્થાયી રચના છે તો કે કોષરસ પટલ. મિત્રો એની રચના જોઈ કે જેને કારણે ખબર પડી કે એ કોષરસ પટલ કઈ રીતે બને છે, પછી એની અલગ અલગ સંશોધનો થયા, એના રાસાયણિક દ્રવ્યો ક્યાં ક્યાં છે, એનું પટલમય આવરણ છે તો એ આવરણ શેનું બનેલું છે, એ બધું એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોયું. મેં જોતા જઈએ મિત્રો અને લાક્ષણિક આકૃતિ એવી છે કોષરસ પટલની, તમારા પુસ્તકમાં વધારે ઇન ડિટેલ બધી વસ્તુ આપેલી છે, તમે જરાક જોજો. બરોબર છે મિત્રો? હવે આપણે ચર્ચા કરીએ કે એમાં બે અલગ અલગ એનું રાસાયણિક બંધારણ શેનું છે, તો કે લિપિડનું બનેલું છે. મિત્રો આ જે આપણું પડ છે આ બહારની સાઈડનું પડ છે અને આ અંદરની સાઈડનું પડ છે, તો એ જે પડ છે એ શેનું બનેલું છે મિત્રો? લિપિડ. લિપિડ લિપિડ એટલે ચરબી મિત્રો, કે જે ચરબીનું એટલે કે આપણે જે જોઈએ ને તેલીય પદાર્થ, જે આપણે ઘી છે પછી તેલ છે, બરોબર, તો એ બધાનું ઈ જે છે આ રાસાયણિક બંધારણ લિપિડનું બનેલું છે.
ધ્રુવી એટલે કેવું કે જેનામાં ધ્રુવ ધ્રુવ જે આપણે કહે તો કે અ છે આપણે કેમ મેગ્નેટ હોય લોચ તો એમાં બે ધ્રુવ આવેલો હોય કે એન અને એસ એ રીતે જ આવા પણ ધ્રુવીય છે કે જેના કારણે એકબીજા સાથે ચોંટી શકે તો કે જે આ જે ગ્રુપ જે છે એ ધ્રુવીય છે બરાબર તો એ ધ્રુવીય શેના બનેલા છે તો કે લિપિડના જે આપણે હમણાં લખી પણ કયું લિપિડ લિપિડના અલગ અલગ પ્રકાર હોય તો એમાં જે લિપિડ છે ફોસ્ફોગ્લિસરાઇડ્સ મિત્રો ઉપરના જે લિપિડના આવરણ છે બે એ બંને શેના બનેલા છે ફોસ્ફોગ્લિસરાઇડ બરાબર છે મિત્રો એટલે અહીંયા આપણે લખ્યું છે હાઇડ્રોફિલિક પણ હાઇડ્રોફિલિક એટલે કેવું તો કે જલ અનુરાગી ગુજરાતીમાં એનો શબ્દ થાય જલ અનુરાગી કે જે વોટર લવિંગ હોય વોટર લવિંગ એટલે કેવું કે પાણી સાથે કનેક્ટેડ હોય કે પાણી સાથે એ કનેક્ટેડ જેમ કે આપણે તેલ અને પાણી ભેગા થાય તો એ વચ્ચે બંને વચ્ચે લેયર થઈ જાય છે તો હાઇડ્રોફિલિક છે કે જે પાણી સાથે જોડાઈ જાય છે કેવું તો કે પાણીને પાણી અનુરાગી બરાબર પાણી અનુરાગી એટલે હાઇડ્રોફિલિક કે પાણી સાથે જોડાયેલું છે કારણ કે આપણે ખબર છે મિત્રો કે બહાર કોઈ પણ માધ્યમ છે તો એ આની સાથે કનેક્ટેડ છે અને અંદરનું પણ છે કોષરસ છે તે કોની સાથે તો કે આની સાથે ચોંટેલો જોવા મળશે વાત થઈ કે હાઇડ્રોફિલિક જળ અનુરાગી પણ અંદરનું છે કેવું તો કે અધ્રુવીય કુચ છે એ કોઈ સાથે જોડાતી નથી કારણ કે અધ્રુવીય છે જો તમને આ બંને બાજુ જોઈએ છે એટલે કંઈ જોડાતી નથી એને આપણે કુચ કહેશું મિત્રો આવી રચના થઈ છે કે જે આમાં જે છે આ પૂંછ છે અને આ છે શીશ શીશ એટલે કે હેડ આપણે જે કહીએ છીએ કે બરાબર છે મિત્રો એ અધ્રુવીય પૂંછ ક્યાં તો કે અંદરની સાઈડ આવેલી છે અને અંદરની સાઈડ આવેલી કહી તો કે હાઇડ્રોકાર્બનની બનેલી છે હાઇડ્રોજન અને કાર્બનની જે મિશ્રણ છે કાર્બોહાઇડ્રેટ છે એ છે એની બનેલી છે અને એ કેવી છે મિત્રો તો કે હાઇડ્રોફોબિક હાઇડ્રોફોબિક એટલે શું આપણને ખબર કે ફોબિયા જેને આપણે શું કહીએ ડર બરાબર તે પાણીનો ડર લાગતો એટલે કહેવાય તો કે જળ વિતરાગી શબ્દ એનો ગુજરાતી છે જળ વિતરાગી એ પાણી એને પાણીથી એ દૂર જતા રહે બરાબર છે એટલે ત્યાં પાણીનો સમાવેશ જ નથી થતો આ જે પોર્શન છે એટલે પાણીનો સમાવેશ જ નથી થતો કારણ કે એ કહેવે છે જે આજે છે એ હાઇડ્રોફોબિક છે પૂછ છે હાઇડ્રોફોબિક જળ વિતરાગી અને હાઇડ્રોફિલિક એટલે જળ અનુરાગી આ બે વસ્તુ તમને ખબર પડી શીશ અને મિત્રો પૂછ બરોબર આ તો મિત્ર એક ખાલી આ પોર્શન જ એક છે બાકી આખો કોષ રસ પટલ હોય છે મિત્રો એ તમને અંદાજ આવી જવો જોઈએ મિત્રો કે આજે એ ખાલી કેટલો હતો કે આ આખો જે કોષ રસ પટલ હોય એનો ખાલી એટલો જ ભાગ મેં ખાલી અહીંયા દર્શાવ્યો છે બરોબર છે પછી એમાં આવેલા જે અલગ અલગ પ્રોટીન છે જે આ તમને ગોખલા જેવા દેખાય છે ચોરસ એ શું છે પ્રોટીન સબસ્ટન્સ છે પ્રોટીન જે એના આપણે ભાગ જોઈએ તો પ્રોટીનના બે ભાગ પડે છે એ કેવા તો કે અંતર્ગત હોય કેવા અંતર્ગત અને બીજા છે પરિઘીય અંતર્ગત એટલે કેવું તો કે અંશતઃ ઉભેલા કે જે કહેવા તો કે થોડા પ્રમાણમાં જ અંદરની સાઈડ ઉભેલા છે અને બાકીના જે ભાગ જે છે એ કહેવા તો કે એની સપાટી ઉપર જોવા મળશે નહીં બરાબર એટલે આખે આખા જે કોષરસ પટલની જે જાડાઈ છે એની સાઈઝના આવી જાય કે જે અંતર્ગત પ્રોટીન કહી શકાય કે જે ઉપરની સાઈડ પર છે અને અંદર આખે આખા અંતર્ગત પડેલા છે ખૂબેલા છે મિત્રો ખૂબેલા છે આપણે વાત કરીએ બીજું છે પરિઘીય એટલે કે બહારની સપાટી પર જોવા મળે જેમ કે આ છે ને એક આ છે બરાબર આ પ્રમાણે જે પ્રોટીન છે મિત્રો એ જે પ્રોટીન છે એ શું કરશે મિત્રો એ તમારે આનો આપણે જ્યારે કાર્ય જોઈએ ત્યારે ખબર પડશે કે પ્રોટીન છે એ કહેવા તો કે ટ્રાન્સપોર્ટેશન માટે બહારનાનો અને અંદર મેળવવા અને અંદરનાનો બહાર મેળવવા માટેના કાર્ય કરશે કોણ તો કે પ્રોટીન આપણે આગળ એના કાર્ય વિશે ચર્ચા કરીએ કે બહારની સપાટી પર બે મિત્રો આપણે જોઈ ગયા પ્રોટીનના ભાગ કે એક છે અંતર્ગત અને બીજું છે પરિઘીય અંતર્ગત છે અંશતઃ કૂપેલું છે થોડા પ્રમાણમાં કૂપેલું છે અને જે ભાગ છે બહારની સાઈડ વાળું પરિઘીય છે પરિઘીય એટલે પરિઘમાં જોડાયેલું મિત્રો એક નીટની વાત કરી તો
પુરુષના રક્તકણમાં 52% પ્રોટીન જોવા મળે. મિત્રો આપણે જોઈએ કે આ મોટા ભાગનો પોષણ છે એનો છે લિપિડનો છે, પરંતુ મનુષ્યનો જે રક્તકણ છે મિત્રો એમાં 52% પ્રોટીન છે અને 40% શું જોવા મળે છે લિપિડ પોર્શન, લિપિડનો ભાગ જોવા મળે છે. બરાબર, અલગ અલગ કોષોમાં જેમ કે ચેતાકોષ છે, હૃદય કોષ છે, તો એ બધા જે કોષ છે તો એમાં અલગ અલગ પ્રકારના એના પ્રોટીન અને લિપિડના જે મીડિયમની ટકાવારી હોય તે અલગ અલગ હોય છે. કારણ કે એના પ્રકારના માધ્યમ પ્રમાણે કે જેનું કાર્ય હશે એ પ્રમાણે પ્રોટીન જોવા મળશે અને એ પ્રમાણે લિપિડનો પોર્શન પણ આપણને જોવા મળશે. આટલી વસ્તુ જોઈ લિપિડનો બંધારણ છે, અંદરની જે પૂછ છે હાઇડ્રોકાર્બનની છે અને બાકી જે ફૂટેલા છે શું છે મિત્રો એ અલગ અલગ પ્રોટીનના ભાગ છે. મિત્રો આમાં જે આ જોયેલી છે કાર્બનિક શૃંખલા છે, શર્કરા છે, હાઇડ્રોકાર્બન છે આપણે કહીએ. ત્યાર પછી બીજી આપણે જોઈએ વાત તો કે આમાં સ્ટીરિયન જે આપણે કોલેસ્ટ્રોલની વાત કરતા હોઈએ છીએ તો કોલેસ્ટ્રોલનો પણ અમુક ભાગ આની અંદર જોડાયેલો હોય છે. બરોબર, હવે મિત્રો આપણે આકૃતિની વાત કરીએ તો કે આ જે મોડેલ છે પેલા તો મિત્રો કોઈને ખબર જ નહોતી, પરંતુ જ્યારે 1950માં શોધાયું ત્યારે એને કેવું તો કે ખાલી માત્ર કોષરસ પટલની ખબર પડી, પરંતુ અલગ અલગ એમાં ઇમ્પ્રુવાઇઝ થયું, અપગ્રેડેશન આવ્યું અને ત્યાર પછી ફ્લુઇડ મોઝેઇક મોડેલ કહેવામાં આવ્યું. ફ્લુઇડ એટલે કેવું તો કે તરલ નહીં. બરોબર છે, એ તરલમય દ્રવ્ય જે છે એ આપણને જોવા મળ્યું છે મિત્રો. અને કોણે તો કે સિંગર અને નિકોલસન. મિત્રો સિંગર એટલે ગાયક કલાકાર ને એના નામ છે. બરોબર મિત્રો, કે સિંગર અને નિકોલસને 1972માં આ પ્રકારનું એક મોડેલ આવ્યું. આની પહેલા તે ઘણા મોડેલ આવી ગયેલા હતા જેમ કે સેન્ડવિચ મોડેલ. બરોબર, એ તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો પણ તમને ખબર પડશે કે જે અલગ અલગ ડિફરન્ટ ટાઈપના જે આપણે આને આપણે સેલ મેમ્બ્રેન કહીએ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં. બરોબર છે મિત્રો, કે સેલ મેમ્બ્રેન જે છે એ આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. જો તમારે સર્ચ મારવી તો તમે ગૂગલ ઉપર સર્ચ મારી શકો છો હિસ્ટ્રી ઓફ સેલ મેમ્બ્રેન. ચલો પછીની વાત કરીએ આપણે મિત્રો આ પ્રકારની આપણે રચના જોઈ. ઉપર છે શું છે લિપિડિક પોષક, અંદર વિષય છે કેવો તો કે હાઇડ્રોકાર્બનિક પૂછ. પછી આપણે આજે અલગ અલગ ધાતુના જે રચના જોવા મળે અમુક પ્રોટીન છે, અમુક શર્કરા છે તથા અંદર જોડાયેલા કોલેસ્ટ્રોલના કણ છે. પછી જે આપણે ચોરસ જોઈએ છે શું છે તો કે પ્રોટીનિક સબસ્ટન્સ છે જે આપણે પ્રોટીન જોવા મળે છે. મિત્રો આમાં એક વાત કહી છે કે એની જે લિપિડ છે, લિપિડ આપણને કેવું તો કે ચરબીયુક્ત દ્રવ્ય, અર્ધ તરલ. કેવું છે મિત્રો? અર્ધ તરલ. એટલે આ કેવું છે તો કે એક પ્રકારનું મૂવમેન્ટ કરે જ રાખતું છે. બરોબર, હવે એ કેટલું ઘટ્ટ છે એટલે કે જાડું છે એ કેમ ખબર પડે? જોતા જાય કે લિપિડની અર્ધ તરલતાને લીધે પ્રોટીન્સ છે એ કેવી તો કે પાર્શ્વીય ગતિ કરે. હવે પાર્શ્વીય ગતિ એટલે કેવું તો કે આપણે કેમ પૃથ્વીની ઉપર અવકાશ છે તો અવકાશમાં ખાલી માત્ર ધૂકો મારો તો પણ એ અનંત સુધી ગતિ કરે રાખે. એવી જ વસ્તુ મિત્રો આમાં છે કે આજે થોડા સમય માટે અહીંયા હોય તો એ થોડા સમય માટે અહીંયા પણ આવી શકે. એટલે પ્રોટીન જે છે એ લિપિડમાં કેવો તો કે ગતિ સતત કરે રાખે છે. કારણ કે કોઈ પણ અલગ અલગ દ્રવ્ય છે તો એને અંદર આવવા માટે આ પ્રોટીનની ગતિ ઘણી મહત્વની છે. બરોબર બરોબર મિત્રો, કે આજે પ્રોટીન છે એમાં તરે રાખશે. બરોબર છે, કે જેને કારણે એ તરલતા કોને આધારે ખબર પડશે એની સ્પીડ, એની જે ગતિ છે, એની જે કેપેસિટી છે એ લિપિડની કેપેસિટીને આધારે જ આપણને લિપિડની તરલતા એટલે કે જે કોષરસ પટલ છે એ કેટલું ઘટ્ટ છે એના વિશે આપણને ખબર પડે. બરોબર, આ વસ્તુ આપણે જોઈ ગયા. હવે આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પણ કહી શકો છો. બરોબર મિત્રો, હવે આની પછી આપણે જોવાનું છે કે કોષરસ પટલનું કાર્ય શું. મિત્ર આવું મોટું કોષરસ પટલ છે એની ઉપર આધાર આવેલો છે, પણ એનું કંઈ ઉપયોગ તો હોવો જોઈએ ને, તો એ ઉપયોગ આપણે જોઈએ. બરોબર મિત્રો, હવે આપણે વાત કરીએ અલગ અલગ પ્રસરણ.
એ આવી અલગ અલગ પેશીઓમાં જોડાઈ ગઈ છે, નાની નાની નલિકાઓ, અને એ જે છે એ આ બધા જે પોષક દ્રવ્યો છે, ઓક્સિજન છે, એ બધું કોષને પહોંચાડવાનું કાર્ય કરે છે. અને કોષમાંથી જે વધારાનો જે નકામો પદાર્થ છે, પછી કાર્બન ડાયોક્સાઈડ છે, એ બધું ક્યાં મોકલશે મિત્રો? એ કોષની બહાર. તો એ જે આજે ટ્રાન્સપોર્ટેશન થશે અંદરથી બહારની સાઈડ અને બહારથી અંદરની સાઈડ, એ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન કરવા માટે કોણ મદદરૂપ છે મિત્રો? તો કે કોષ રસ પટલ. બરોબર. એક સાથે ફોટોગ્રાફ માંગવા
મિત્રો સક્રિય વાહન કેવું છે કે જો આપણે ઘરની જ વાત કરીએ તો કે પાણીની ટાંકી આપણે ઉપર છે તો કે નીચેથી પાણી પહોંચાડવા માટે ઉપરથી પાણી એની મેળે જ આવે છે જે આપણે પેસિવ ટ્રાન્સપોર્ટેશન મંદ વાહન જોયું છે પરંતુ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ કહેવાય આજે ગતિ છે એ ઉપરની સાઈડ લઈ જવું છે બરોબર મિત્રો હું આજે ચોક છે એને મૂકું તો આ કેવો થયો કે પેસિવ ટ્રાન્સપોર્ટેશન થયો જ્યાં મારે એનર્જીની જરૂર પડી હતી પરંતુ મારે જો ચોકને ઉપર લાવવો હોય એ ઉપર લાવવા માટે મારે શું કરવું પડશે એનર્જી વાપરવી પડશે એનર્જી યુઝ કરવી પડશે બરોબર મિત્રો હવે તો કે ઈ ટ્રાન્સપોર્ટેશન આ પ્રોટીન કરશે કે જે જરૂરી છે એને જન્મરાવા દેશે બરોબર અને એની સાથે એના માટે જરૂરી એનર્જી યુઝ થશે એ એનર્જી ક્યાંથી મળશે મિત્રો તો કે આ જે એટીપી છે બરોબર એટીપીના જે એનર્જી પ્રોવાઈડ કરશે એ આની સાથે જોડાઈ જશે માનો કે કોઈ એટીપી છે એ આની સાથે જોડાઈ ગયો અને એ પછી આ જે પોષક દ્રવ્ય છે એ પોતે અંદર આવી શકે પછી પાછો એટીપી ક્યાં જશે તે પાછો દૂર થઈ જશે કે એનર્જી યુઝ થઈ ગઈ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ ગતિ કરવા માટે એનર્જીની જરૂર પડશે પડશે અને પડશે જ મિત્રો બરોબર આ વસ્તુ આપણે જોઈ આજે આપણે કોષરસ પટલ પૂર્ણ કર્યું કોષરસ પટલને અલગ અલગ એના ભાગ જોયા શીર્ષનો ભાગ ઉચ્છનો ભાગ પ્રોટેનિક સબસ્ટન્સ જોયા ત્યાર પછી ફ્લુઇડ મોઝેઇક મોડલ જોયું એની તરલતા વિશે આપણે વાત કરી હવે એનું કાર્ય જોયું કે કાર્ય શું છે તો કે વહન કરવાનું પણ કેવું તો કે પસંદગીમાં વહન કરાવવું પસંદગીમાં એટલે કે જે એની જરૂરિયાત છે એને જ એ વસ્તુ આપવામાં આવશે તે પેલું જોયું આપણે મંદ વહન મંદ વહનમાં વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ઢોળાય છે કે જે વધુ જથ્થામાંથી ઓછા જથ્થા તરફ ગતિ કરશે જે આપણે ધીમું વહન કે પેસિવ ટ્રાન્સપોર્ટેશન સાનુકૂલિત પ્રસરણ સાનુકૂલિત પ્રસરણ એટલે ફેસિલિટી વાળું પ્રસરણ કે જેને ફેસિલિટી આપશે કે જે જરૂર છે એને જ અંદર આવવા દેવા બરોબર એમાં પણ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જ ગતિ કરશે પરંતુ એક જે છે સક્રિય વાહન કે જેમાં જરૂર પડશે એટીપી એટીપીનું ફૂલ ફોર્મ મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં મારી પાસે લખવાનું છે આ ચેનલમાં તમે કમેન્ટ બોક્સમાં તમે એટીપીનું ફૂલ ફોર્મ તમારે આગળ લખવાનું થશે બરોબર એટીપી પછી તો કે આપણે અલગ અલગ ટ્રાન્સપોર્ટેશન જોયા અને જોયું કે સામાન્ય પ્રસંગનો જે સિદ્ધાંત છે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરશે એ મિત્રો એને આપણે આશ્રુતિ કહીશું હવે આશ્રુતિ મિત્રો તમને એક ઉદાહરણ આપો કિસમિસ હોય કે જે આપણે કેવી તો કે દ્રાક્ષ છે એને સુકાયેલો ભાગ બરોબર મિત્રો હવે એ જે સુકેલો ભાગ છે કેમ છે કારણ કે અંદર જે પાણીનો જે ભાગ હતો એ કેવો હતો કે એને આપણે ડ્રાય કરી નાખ્યો છે તડકામાં મૂકીને પાણીનો ભાગ જે છે એ ડ્રાય થઈ ગયો છે બરોબર હવે રાત્રે આપણે એને પાણીમાં ડૂબાડીને રાખીએ છીએ બરોબર કે પાણીમાં ડૂબાડીને રાખ્યું હોય તો સવાર થતાં એ કેવો હતો કે ફૂલી જાય છે એનું કારણ શું છે મિત્રો એનું કારણ એ છે કે બહારની સાઈડ પાણીનું જે સાંદ્રતા હતી એ હતી મિત્રો જે કિસમિસની સાપેક્ષે વધારે હતી તો વધુ સાંદ્રતાથી એ ક્યાં ગયું તો કે ઓછી સાંદ્રતા તરફ એટલે કે દ્રાક્ષની અંદર અને દ્રાક્ષની અંદર જે જે આખું પટલ હતું એ પટલ કેવું હતું કે પાણીથી ફૂલી ગયું બરોબર છે એને આપણે શું કહીશું કે છે પ્રેસ થશે દાબ થશે આશ્રુતિ દાબ આપણે કહીએ છીએ આશ્રુતિ બરોબર છે આંસુ નહીં બરોબર આશ્રુતિ આપણે વાત કરી છે આ પ્રકારે આપણે કોષરસ પટલ વિશે ચર્ચા કરી હવે આગળના લેક્ચરમાં આપણે કોષ દિવાલ વિશે પછી અંતઃકોષરસ જાળ વિશે ત્યારબાદ લાઇસોસોમ છે કણાભસૂત્ર છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું થેન્ક યુ